મહામારી સંકટ ચાલે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે અત્યારે 10માંથી 11માં ધોરણમાં આવ્યા અને તમે સામાન્ય પ્રવાહની અંદર પ્રવેશ મેળવ્યો તો આજે આપણે સામાન્ય પ્રવાહની અંદર પ્રવેશ મેળવવાથી ફાયદા શું થાય છે તેના વિશે થોડી એવી ચર્ચા કરી લઈએ તમે સામાન્ય પ્રવાહની અંદર કોમર્સ શાખામાં એડમિશન લીધું તો તમારા માટે ઘણા બધા ક્ષેત્રો છે રોજગારી માટે ઇન્કમ માટે બરાબર તમારી આર્થિક જે તમે જે આર્થિક ઉપાર્જન માટે એટલે કે તમારે નાણાકીય વળતર મેળવવા માટેના એવા ઘણા બધા ક્ષેત્રો જોડાયેલા છે આ કોમર્સ શાખા સાથે જે તમે આ ભણતર સાથે પૂરા કરી શકો બરાબર તો વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે 11માં ધોરણમાં આવીએ ત્યારે 11 અને 12 તો 11-12 આપણે કોમર્સ લીધું તો તમે ત્યાર પછી સીએ કરી શકો બરાબર સીએ એટલે ચાર્ટર એકાઉન્ટન્ટ સીએ કરો એટલે તમે તમારી રીતે તમારો પોતાનો વ્યવસાય શરૂ કરી શકો બરાબર છે ત્યાર પછી તમે જો બીકોમ કરો છો એટલે કે બેચલર ઓફ કોમર્સ કોલેજ કરીને તમે બીકોમની ડિગ્રી મેળવો છો તો તમારી પાસે શું સ્કોપ છે તો તમને બેંકમાં પોસ્ટમાં પછી કોઈક ઓફિસમાં આ બધી જગ્યાએ તમને પ્રાથમિકતા મળે છે કામ કરવા માટેની કારણ કે કોઈક ઓફિસમાં પછી બેંકમાં અને પોસ્ટમાં નાણાંની લેવડ દેવડને લગતા કાર્ય થતા હોય છે ત્યાં તમારી પ્રાથમિકતા વધી જાય છે બરાબર છે ને ત્યાર પછી તમે બીકોમ કરો છો પછી એમકોમ કરો છો એટલે કે માસ્ટર ઓફ કોમર્સ એમાં જોડાવજો ત્યાર પછી તમે એની ઉપર બીએડ કરો તો તમે ઉચ્ચતર માધ્યમિક વિભાગના કોમર્સ શાખાના એક સારામાં સારા શિક્ષક પણ બની શકો પ્રોફેસર બની શકો બરાબર છે ત્યાર પછી તમે વકીલમાં સિવિલ વકીલ બની શકો બરાબર છે સિવિલ વકીલ એ તમને બધું જ્યારે તમે આગળ ભણશો ને જેમ તેમ આ બધા શબ્દો વિશે માહિતી મળતી જશે પછી ટેક્સેશન બની શકો એટલે કે કર પાત્ર આવક વેરો વગેરેને લગતી માહિતી તમે વ્યવસાય કરી શકો એનો પણ બરાબર એટલે ઘણી બધી એવી ક્ષેત્રો એવા છે કે જ્યાં કોમર્સ શાખાના સ્ટુડન્ટને પહેલા પ્રાથમિકતા આપવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ ફાયદા જોયા કે ભાઈ તમને એવી ઘણી બધી જગ્યાએ તમારા રોજગારી માટેની તકો ખુલ્લી રહેશે પછી દવાખાનું હોય ને ત્યાં પણ એક આવા વ્યક્તિની જરૂર પડે એના નાણાંની લેવડ દેવડ ડૉક્ટર હોય તો નાણાંની લેવડ દેવડ અને હિસાબ રાખવા માટે પણ કોમર્સ શાખાનો સ્ટુડન્ટ જોઈએ બરાબર છે એટલે એવું જરૂરી નથી કે તમે દવાખાનામાં ન કામ કરી શકો દવાખાનામાં પણ એકાઉન્ટ તરીકે માણસની જરૂર હોય જ છે બરાબર ને તો વિદ્યાર્થી મિત્રો આ જે આપણે ભણીએ છીએ અત્યારે કોમર્સ શાખાના વિષય એમાં હું તમારો વિષય વાણિજ્ય વ્યવસ્થા લઉં છું તો વાણિજ્ય વ્યવસ્થાની અંદર આજે આપણે ચર્ચા કરવાના છે થોડાક એવા બીજા કાલે આપણે જે પહેલા વિડીયોમાં જોયા હતા એનાથી થોડાક બીજા નવા શબ્દો જે તમને વારંવાર ઉપયોગમાં આવશે તમે જ્યાં સુધી આ લાઈનમાં રહેશો ત્યાં સુધી આ શબ્દ આવશે ત્યાર પછી તમે ભણીને આગળ જ્યારે તમે પ્રેક્ટિકલ વર્ક કરશો ત્યારે પણ આ બધા શબ્દ આવશે તો વિદ્યાર્થી મિત્રો એમાં પહેલો શબ્દ છે તુષ્ટિગુણ હવે એમ થશે આ શું તુષ્ટિગુણ આ શું છે કેવું હોય તુષ્ટિગુણ શું છે તો કે તુષ્ટિ એટલે રાજીપો પ્રસન્નતા ખુશી આપણે ગ્રાહકને જ્યારે આપણે બનાવેલો માલ ગ્રાહક સુધી પહોંચે અને ગ્રાહક જે સંતોષનો અનુભવ કરે તે કહેવાય તુષ્ટિગુણ બરાબર છે આપણે જે માલનું ઉત્પાદન કરીએ છીએ અથવા કે સેવા આપીએ છીએ આપણે તેનાથી ગ્રાહક ખુશ થાય છે
અને ગ્રાહક સંતોષ અનુભવે છે તો એ થયો તુષ્ટિ ગુણ. ત્યાર પછી છે ધંધો. તો હવે એમ થશે કે ધંધો એટલે શું? આજે તમને બધાને ખબર હોય કે એ તો ચાનો ધંધો કરે, એ તો શાકનો ધંધો કરે. તમે બોલો છો ને ઘણી વાર આ શબ્દ તો ઉપયોગ કરતા હશે. એને તો દુકાન છે, કિરાણાની દુકાન છે, એને તો કિરાણાનો ધંધો કરે, બુક સ્ટોર છે, દવાની દુકાન છે. આપણે આ શબ્દ ઘણી વાર બોલતા હોઈએ છીએ, પણ અહીં વાણિજ્યની ભાષામાં બિઝનેસ કહેવાશે. એને શું કહેવાશે? બિઝનેસ. તો કે ધંધો શું છે? તો કે નફાના હેતુથી કરવામાં આવતી કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ. મિત્રો, આપણે ધંધા પ્રવૃત્તિ ઘણી કરી શકીએ, આર્થિક પ્રવૃત્તિ, પણ એ બધી કાયદેસરની હોતી નથી. જેમ કે દારૂનો ધંધો, દારૂની હેરફેર. આપણા ગુજરાતમાં દારૂની મનાઈ છે ને? તો આપણે એ ધંધો કરીએ તો કેવો ધંધો, એ કેવો કહેવાશે? એ બિનકાયદેસર ધંધો કહેવાશે. બરાબર. આર્થિક પ્રવૃત્તિ તો છે, પૈસા તો એમાંથી પણ મળે છે, પણ એ કેવા પૈસા? તો કે બિનકાયદેસરના કહેવાશે, કાયદેસરનો ધંધો કહેવાશે નહીં. ત્યાર પછી અત્યારે કોરોના કાળની અંદર જે ઇન્જેક્શનની અને જે રસીની હેરાફેરી થઈ, તો એ પણ બિનકાયદેસર ધંધો કહેવાશે. એમાંથી બી આર્થિક વળતર તો મળે જ છે, પરંતુ તે પણ કેવી કહેવાશે? બિનકાયદેસર ધંધો કહેવાશે. એટલે કે અહીં કાયદેસરના ધંધાની વાત છે. બરાબર. કાયદેસરનો ધંધો એટલે શું તમને એમ થશે હવે? તો કાયદેસરનો ધંધો એટલે કે તેની કાયદા દ્વારા આપણને મંજૂરી અપાયેલી છે તે કામ કરવાની. કાયદા દ્વારા મંજૂરી આપણને અપાયેલી છે. બરાબર. હવે પછીનો શબ્દ છે વ્યવસાય. તો કે વ્યવસાય શું છે? તો કે વ્યવસાય એટલે આપણામાં જે વિશિષ્ટ આવડત હોય, આપણી પાસે જે વિશિષ્ટ કંઈક આવડત હોય, તે આવડત આપણે જે કંઈક તાલીમ દ્વારા શીખ્યા હોય તે, અને વ્યવસાયિક શિક્ષણ દ્વારા આપણે જે પણ કંઈક શીખીએ અને આપણી આપણા શીખેલું બીજાને આપીએ, એટલે કે આપણે સેવાઓ પૂરી પાડીએ અને તેના બદલામાં આપણે ફી લઈએ, તો એ થશે વ્યવસાય. જેમ કે ડૉક્ટર. તો કે ડૉક્ટર પાસે વિશિષ્ટ આવડત છે, એમાં MS એટલે કે સર્જન, તમારું વાઢકાપ કરતું હોય, ઓપરેશન કરતું હોય, તો કે એની પાસે વિશિષ્ટ આવડત છે આંખનું ઓપરેશન, નાકનું ઓપરેશન, મોઢાનું ઓપરેશન કરવાની. તમે લોકો કરી શકશો નહીં ને? હા. તો કે એની પાસે એક વિશિષ્ટ આવડત છે. આપણે જઈએ તો આપણી પાસે, આપણે એની પાસે એની સેવા લઈએ છીએ, ડૉક્ટરની સેવા આપણે લઈએ, તો ડૉક્ટર બદલામાં શું લેશે? તો કે એની એ ફી લેશે. બરાબર છે. અને ત્યાર પછી છે રોજગાર. તો વિદ્યાર્થી મિત્રો, આ શબ્દ પણ તમને કહેશો કે મેડમ રોજગાર એટલે તો નોકરી, બરાબર ને? હા, એકદમ સાચો. રોજગાર એટલે નોકરી જ થાય, પરંતુ એમાં પણ એક વ્યાખ્યા સમાયેલી છે કે નિશ્ચિત વેતનના બદલામાં, નિશ્ચિત એટલે નક્કી કરેલું વેતન એટલે પગારના બદલામાં કરાર અનુસાર સોંપેલું કાર્ય કરવું, કરાર અનુસાર સોંપેલું કાર્ય કરવું તે રોજગાર. જેમ કે કોઈ કર્મચારી કારખાનામાં કામ કરે છે અને તેને નક્કી કરેલું નિશ્ચિત વેતન મળે છે, તે કર્મચારી શું કામ કરે? તો કે તેને સોંપાયેલું કાર્ય કરે છે. તે સોંપાયેલું કાર્ય કેવું હોય છે? તો કે કાયદેસરનું હોય અને તે કરાર દ્વારા નક્કી કરેલું હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, કરાર એટલે શું તમને એમ થશે કે આ કરાર એટલે શું? તો કે તે કાર્ય કરવા માટે પૂર્વ સંમતિ આપશે કર્મચારી. જેમ કે પ્લાસ્ટિકના કારખાનામાં પ્લાસ્ટિકનું ઉત્પાદન કરવું, તો એની કાયદેસરની પ્રવૃત્તિ થઈ, પણ એ કાર્ય કરવા માટે કરાર કરવામાં આવશે, એટલે કે સંમતિ પત્રક પર સહી કરવામાં આવશે. કોની? કર્મચારીની. તો તે કરાર દ્વારા નિશ્ચિત કરેલું કાર્ય રહેશે. તો અહીં થયું ધંધો, વ્યવસાય અને રોજગાર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ કેટલાક શબ્દો જોયા, તુષ્ટિ ગુણ, ધંધો, પછી વ્યવસાય અને ત્યાર પછી કરાર. તો આ બધા જ શબ્દોને તમારે ફરીવાર સાંભળવાના છે, ફરી પાછા એકવાર સાંભળવાના છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. અને સાંભળીને આ દરેક શબ્દનું ચિંતન કરવાનું છે કે શબ્દ શું કહેવા માંગે છે. જે વિદ્યાર્થી મિત્રોને આ શબ્દોમાં સમજ ન પડી હોય
तो तमे मैसेज द्वारा जणावी शको छो। आ बेसिक माहिती छे। आ बधा शब्द तमे ज्यां भणशो ज्यारे चालू करशो आपणे त्यारे आ बधा शब्दो रिपीट थवाना छे। अने ते क्या सुधी तमे आ पोतानो प्रेक्टिकल वर्क करशो त्यां सुधी आ शब्दनी जरूर पड़शे। एटले आ विडियो पाछा एक वार बे वार सांभळजो, शब्दने ध्यान पर राखजो अने एनी साथे तमे सर्व अत्यारे आ कोरोना महामारी चाले छे तो घरे रहो, घरे रहीने अभ्यास करो, वडीलोनी सेवा करो अने तमारू ध्यान राखो। जय भगवान।